નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહીએ છીએ 8 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ જે યમન આઈલેન્ડ યમન દેશ છે તેના એક ટાપુ ઉપર, સોકોટ્રા ટાપુ ઉપર એક વાવાઝોડું આવ્યું હતું. તેનું નામ છે મેકોનું વાવાઝોડું. આ વાવાઝોડામાં તે ટાપુ પર રહેતા તમામ લોકોની અફરાતફરી મચી ગઈ હતી અને કોને ક્યાં જવું તે ખબર નહોતું પડતું, અને એ માટે એમાં આપણા ભારતીયો પણ ફસાયેલા હતા. તો ભારત સરકારે ઇન્ડિયન નેવી થ્રુ એક INS મોકલી હતી ત્યાં યમનમાં આ ટાપુ ઉપર, અને તે ઓપરેશનનું એક નામ આપ્યું હતું. જે ઓપરેશન છે નિસ્તાર, NISTAR. આ નિસ્તાર ઓપરેશન સક્સેસફુલી પૂરું થઈ ગયું છે અને તે ટાપુ પર જેટલા ભારતીયો ફસાયા હતા તે બધાને પાછા લઈ આવવામાં આવ્યા છે. તે ભારતીયોની સંખ્યા આશરે 38 છે અને આ ઓપરેશન તે INS સુનયન, આ INS સુનયન શિપ દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. આપણે હવે 125 વર્ષ પૂર્વ જઈ અને સત્યાગ્રહનું જ્યાંથી શરૂઆત થઈ હતી તે આપણે એક ઇન્સિડન્ટ જોઈએ. હાલમાં જ જ્યારે સુષ્મા સ્વરાજ ત્યાં ગયેલા હતા સાઉથ આફ્રિકા, તો તેમણે મહાત્મા ગાંધીની સ્ટેચ્યુની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીના રેલવેનો જે રસ્તો હતો, પેન્ટ્રિચ ટુ પીટર મેરિટ્સબર્ગ, એ જ જગ્યા છે જ્યાં ગાંધીજીને ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટના રેલવેના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તો આ ઇન્સિડન્ટ 125 વર્ષ જૂનો ઇન્સિડન્ટ છે. આ ઇન્સિડન્ટ થયો હતો 7 જૂન 1893ના દિવસે. હવે આ ઇન્સિડન્ટ જ ગાંધીજીના સત્યાગ્રહ તરફની આખી જર્ની બતાવે છે, કારણ કે સત્યાગ્રહની શરૂઆત તે આ ઇન્સિડન્ટ પરથી થઈ હતી. ગાંધીજીને જ્યારે આ જોવા મળ્યું કે આવો ભેદભાવ કરવામાં આવે છે લોકો સાથે, ત્યારે જ તેમણે પેલો સત્યનો આગ્રહ કરી અને સત્યાગ્રહની શરૂઆત કરી હતી સાઉથ આફ્રિકાથી. પછી તે જ સત્યાગ્રહો તે ત્યાં કરતા રહ્યા અને પછી તે ભારતને કામ આવ્યા અને અહીંયા આવી અને તેમણે ભારતમાં મોટા મોટા સત્યાગ્રહો લોન્ચ કર્યા હતા. તો ઘણી વખત સત્યાગ્રહ શું છે, સત્યાગ્રહની શરૂઆત કઈ રીતે થઈ હતી, આવા અનેક પ્રશ્નો પ્રિલિમ્સ અને મીન્સમાં પૂછાવવામાં આવે છે. તો આ જર્ની પરથી, આ ઇન્સિડન્ટ પરથી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ, DAC, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ. આ એક એવી સંસ્થા અથવા બોડી કહી શકાય કે જે 2001માં તેની સ્થાપના થઈ હતી. આનો મૂળ હેતુ એ હતો કે ડિફેન્સ મિનિસ્ટ્રીથી જ્યારે આર્મ્ડ ફોર્સિસ, ઇન્ડિયન નેવી, આર્મી અને એરફોર્સમાં જ્યારે કોઈ પણ વેપન્સની જરૂર પડે તો તે વખતે આ સંસ્થા, આ બોડી વચ્ચે આવે અને કરપ્શનને અટકાવે. અને બીજી વસ્તુ, આ ફાયદાકારક એ રીતે બની શકે કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તે જેટલા વેપન્સ જોઈતા હોય તે ફટોફટ તેનું સ્પીડ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તો આ સંસ્થાને સ્થાપના કરવાના આ બે હેતુ હતા. હવે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલના હેડ તે પોતે ડિફેન્સ મિનિસ્ટર જ હોય છે. આ આપણે કરંટ અફેર્સ એટલે ડિસ્કસ કરીએ છીએ કારણ કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા એક આપણે હાઈ પાવર રડાર્સ જોઈતા હતા એરફોર્સ માટે, તો તેની અરજી કરાઈ હતી. તો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા તે અરજી મંજૂર કરવામાં આવી છે અને તે જે હાઈ પાવર રડાર્સ જોઈએ છે તે આપણે આપણી રીતે 12 હાઈ પાવર રડાર્સ ડેવલપ કરવાના છીએ અને તેની કેટેગરી તે બાય ઇન્ડિયા IDDM કેટેગરી થશે. IDDMનો મતલબ એવો થાય છે કે ઇન્ડિજિનિયસલી ડેવલપ, ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર્ડ. હવે આ કેટેગરીમાં કઈ વસ્તુઓ આવી શકે, તો જે વસ્તુઓ 40% ભારતીય વસ્તુ જ યુઝ થઈ હોય જે મશીનમાં, અથવા તો કોઈ પણ મશીન જો બહારથી ડેવલપ કરાયેલું હોય તો તેમાં 60% ભારતીય વસ્તુ યુઝ થવી જોઈએ, એટલે ઇન્ડિજિનિયસ વસ્તુઓ યુઝ થવી જોઈએ, તો તેને બાય ઇન્ડિયા IDDM કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો DAC દ્વારા આ બાય ઇન્ડિયા IDDM કેટેગરીની અંદર જે હાઈ પાવર રડાર્સ બનાવવાના છે તેની મંજૂરી આપવામાં આવી છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ ઇન્ડિયા અને ઓમાન દ્વારા
કોઓપરેશન ઇન પીસફુલ યુઝ ઓફ આઉટર સ્પેસ, એટલે અંતરિક્ષમાં સહભાગી રહી અને આપણે શાંતિથી કઈ રીતે આઉટર સ્પેસનો યુઝ કરી શકીએ તે માટેની એક સંધિ સાઇન કરવામાં આવી છે. હવે આવી રીતની સંધિ જે છે તે 1960 ચાલી આવી છે અને સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ આઉટર સ્પેસની કોઈ સંધિ હોય તો તે છે આઉટર સ્પેસ ટ્રીટી. આ ટ્રીટીનું એક બીજું પણ નામ છે જે કહેવાય છે ટ્રીટી ઓન પ્રિન્સિપલ્સ ગવર્નિંગ ધ એક્ટિવિટીઝ ઓફ સ્ટેટ ઇન એક્સપ્લોરેશન એન્ડ યુઝ ઓફ આઉટર સ્પેસ ઇન્ક્લુડિંગ મૂન એન્ડ અધર સેલેસ્ટિયલ બોડીઝ. આનો મતલબ એવો થાય કે આ ટ્રીટીમાં એવી બધી વસ્તુઓ ઘડવામાં આવી છે, એવા બધા મુદ્દાઓ લખવામાં આવ્યા છે કે જ્યારે તમે આઉટર સ્પેસનો યુઝ કરો તે મૂન સુધી પણ યુઝ કરો અથવા તો બીજા ઓબ્જેક્ટ સુધી પણ યુઝ કરો, જેમ કે સેટર્ન ઉપર કોઈ સેટેલાઇટ મોકલવામાં આવી હોય, જ્યુપિટર ઉપર કોઈ મોકલવામાં આવી હોય, તો આવી બધી વસ્તુ આ ટ્રીટીની અંદર આવી જાય છે. આ આઉટર સ્પેસ ટ્રીટી તે જાન્યુઆરી 27, 1967 દિવસે યુકે, યુએસએ અને સોવિયત સંઘ દ્વારા સાઇન કરવામાં આવી હતી. આ ટ્રીટીમાં તે વખતે એવા મુદ્દાઓ લખાયેલા હતા કે જે આજની તારીખે એપ્લિકેબલ છે. તેમાં બે ખાસ મુદ્દા એવા લખાયેલા છે કે આઉટર સ્પેસ ટ્રીટીમાં આપણે આઉટર સ્પેસને શાંતિ રૂપ તરીકે કઈ રીતે યુઝ કરવી તે માટે બધા દેશો જે આ સાઇન કરે છે તેમને એવું માનવાનું છે કે તે તેમની સેટેલાઇટ અથવા તો ઉપગ્રહ દ્વારા કોઈ ન્યુક્લિયર વેપન, કેમિકલ વેપન કે બાયોલોજિકલ વેપન તે અંતરિક્ષમાં ન મોકલે, અને બીજી વસ્તુ એ કે તે ઉપગ્રહ દ્વારા કોઈ પણ બેલિસ્ટિક મિસાઇલ પણ ન મોકલે. આ બે વસ્તુ ખાસ મુદ્દા છે કે આઉટર સ્પેસ ટ્રીટીની અંતર્ગત સાઇન કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. હાલમાં જ આપણા પ્રેસિડેન્ટ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ત્રિપુરાનું સ્ટેટ ફ્રૂટ તે ક્વીન પાઇનેપલને જાહેર કરવામાં આવ્યું છે. તો આ ક્વીન પાઇનેપલ તે હવે ત્રિપુરાનું સ્ટેટ ફ્રૂટ બની ગયું છે.